હવે આ ત્રીજા સેક્શનનું, દસમા ચેપ્ટરનું ત્રીજા સેક્શનનું આપણે આગળ પ્રશ્નો ચાલુ રાખીએ છીએ. એટલે હવે સામ સામેના ખૂણા એટલે શું, આ આઠમો પ્રશ્ન છે. એમાં આપણે એને આપ્યું છે કે ઘણું લાંબુ વ્યાખ્યા છે પણ આપણે એને સમજશું એટલે મુશ્કેલ નહીં પડે. ચતુષ્કોણના જે બે ખૂણાનો છેદ ગણ તે ચતુષ્કોણની બાજુ ન હોય તેવા ખૂણાઓના ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ કહે છે. જે બે ખૂણાઓનો છેદ ગણ તે ચતુષ્કોણની બાજુ ન હોય, જે તેવા ખૂણાઓને ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ કહે છે. જો બે ખૂણાઓ પાસ પાસેના ન હોય અને તો જ તે પાસ પાસેના ખૂણાઓ ન હોય અને તો જ તે સામ સામેના ખૂણાઓ છે. સામ સામેના ખૂણાઓ છેદગણ ફક્ત બે શિરોબિંદુઓ બનેલો ગણ છે. એટલે આ જો થોડું જરા આટપટું છે પણ આપણે એ એક પછી એક વાક્ય લેતા જઈએ. તો કે જે બે ખૂણાઓનો છેદગણ તે ચતુષ્કોણની બાજુ ન હોય તેવા ખૂણાઓને ચતુષ્કોણના સામ સામેના ખૂણા કહે છે. એટલે બે ખૂણાઓનો છેદગણ, એટલે જો આમના છેદગણથી જ શરૂઆત કરી છે કે આપણે ચતુષ્કોણ હોય આ એ બી સી ડી, એમાંથી એટલે આ બે આ ખૂણા લઈએ એ અને આ સી સામ સામેના ખૂણા છે, તો એનો ખૂણાનો છેદગણ એટલે આપણે જો ખૂણામાં આ ખૂણા કહીએ એટલે આ જે એના આ જે બે એની આ બે બાજુની જે હોય એ બાજુના એના જે સભ્યો હોય એના ઉપર જે બધા સભ્યો હોય એ ખૂણાના સભ્યો કહેવાય. એટલે એ ખૂણાની વ્યાખ્યા થઈ. એવી રીતે આ સી ખૂણો છે એના આ બધા સભ્યો થાય, એટલે કે આ બીસી લાઈનના બધા જે મેમ્બર હોય બિંદુઓ હોય અને સીડી ઉપરના જે બિંદુ હોય બધા. હવે આના સભ્યો અને આના સભ્યોમાં સામાન્ય કોણ આવ્યું, એટલે જો ફરીથી જોઈએ આપણે કે જે બે ખૂણાઓનો છેદગણ ચતુષ્કોણની બાજુ ન હોય તે ખૂણા સામસામેના ખૂણા કહેવાય. એટલે આમાં આનો જો છેદગણ કરીએ તો કોઈ એક બાજુ નથી આવતી. બાજુ એટલે જે એના આખે આખા સભ્યો હોય કે બધા જ હોય. છેદગણ એટલે આમાં એક ખાલી આ બિંદુઓ જ સામાન્ય આવે છે. જો ફરીથી આપણે સમજી લઈએ કે આ ચતુષ્કોણ છે એ બી સી ડી, એમાં જે ખૂણા છે ધારો કે આ ખૂણો છે તો એમાં આ જે બધા જ બિંદુ આવ્યા એના એક ખૂણાના સભ્ય કહેવાય. એવી રીતે આ સી ખૂણો છે આ બધા જ એના સભ્યો, એટલે આ બે બાજુ આ ખૂણા સીના સભ્યો કોણ કોણ થયા, આપણે બી સી રેખાખંડ અને સી ડી રેખાખંડ થયો. અને ખૂણા એના સભ્યો કોણ થયા, તો કે એ ડી રેખાખંડ અને એ બી રેખાખંડ. તો જો આમાં આપણે આ ચારે ચાર બાજુઓ છે, આ ચાર રેખાખંડો છે એ બી બી સી સી ડી અને ડી એ, તો આ ચારમાંથી આ બે આમાં આવ્યા બીસી અને સીડી અને એડી અને એબી આમાં આવ્યા, ડી એ કે એડી બંને છે, તો એમાં કોઈ સામાન્ય ન થયું. એટલે આ એક બાજુ આમાં કોઈ ના આવી, એટલે આ બે ખૂણાના માંથી આમાં જો બીસી છે આમાં નથી આવતી, સીડી છે નથી આવતી, આમાં એડી છે અહીંયા નથી આવતો, એબી નથી, એટલે કોઈ સામાન્ય બાજુ નથી આવતી. એટલા માટે આ બે ખૂણા છે એ સામ સામેના ખૂણા કહેવાય. આ એ સામેનો ખૂણો સી, ખૂણો સી એટલા માટે થાય છે કે એના જે સભ્યો છે એ બે સામાન્ય નથી આવતા, એટલે એ બાજુની રીતે. પણ એનાથી આગળ પછી વ્યાખ્યામાં શું વધારે છે,
જો બે ખૂણાઓ પાંચ પાસેના ખૂણાઓ ન હોય તો જ તે સામસામેના ખૂણાઓ છે. હવે એ જરા સમજવું એટલા માટે કે સામસામેના ખૂણા હોય પાંચ પાસેના ન હોય એટલું કહ્યું, એટલે એના કરતાં બંનેની વ્યાખ્યા ઉલટી થઈ એમ. પછી સામસામેના ખૂણાઓનો છેદગણ ફક્ત બે શિરોબંધો બનેલો, આ અગત્યનું છે. એટલે આ જે છે એ શું કહેવા માગે, સામસામેના ખૂણાઓનો છેદગણ ફક્ત બે શિરોબિંદુઓનો બનેલો ગણ હોય છે. એટલે શું, તો આપણે આ બે ખૂણા જોઈએ છીએ કે એ અને સી ખૂણો જોઈએ છીએ, તો એના આપણે જો સભ્યો જોઈએ ખૂણા એના સભ્યો, તો આ જે લાઈન ઉપર આવ્યા એ બધા થાય, અને આ ખૂણા એના અને ખૂણા સીના, આ ખૂણો સી છે એના, આ ખૂણો સી છે એના સભ્યો આ બધા ગણાય બંને, આ છેડેથી માંડીને અહીં સુધી. તો જુઓ, જો આ બી છે અને સી છે એ બંનેમાં આવ્યા છે, એટલે ખૂણા એના સભ્યોમાં આ બીનો બિંદુ બીનો સમાવેશ થાય છે. બિંદુ બી અને આ બિંદુ ડી આવે છે, બરાબર. એવી જ રીતે આ ખૂણા સીમાં આ બિંદુ બી અને બિંદુ, જો આ ખૂણો સી છે એમાં બી આવ્યો અને ડી આવ્યો, તો ડી આવ્યો, તો એનો અર્થ શું થયો, આ બંનેમાં આવતા હોય એ છેદગણ, એટલે ખૂણા એ નો છેદગણ અને ખૂણા સીનો છેદગણ કરીએ તો આ બે બિંદુ આવે, એક આ બી બિંદુ આવે અને બીજું ડી બિંદુ આવે. એટલે આવી રીતે બે અંત્ય બિંદુ જ ખાલી આવતા હોય સામાન્યમાં. જો પહેલાંમાં આપણે પાંચ પાસેની બાજુમાં આખી આખી બધા જ સભ્યો એને આવતા હતા, આમાં ખાલી બે બિંદુઓ જ આવે છે, એટલા માટે મેં કીધું આ થોડું અઘરું છે. એટલે આ રીતે આપણે બીજું પણ સાબિત કરી શકીએ કે આ જે એબીસીડી છે એમાં સીડી, એમાં જો આપણે બી અને આ ડી લઈએ એસીને બદલે, તો પણ એમાં આ જે બીના સભ્યો છે એ બધા અહીંયા છે, એથી માંડીને આ સી સુધી. એવી રીતે આ ડીના સભ્યો કોણ છે, અહીંથી માંડીને આ સી સુધી, એટલે તો આમાં સામાન્ય કોણ આવ્યું, આ બિંદુ એ, આ બિંદુ એ અને બિંદુ સી એ બંનેમાં આવ્યા, એટલા માટે આ ખૂણો બી, આ ખૂણો બી અને ખૂણો ડીનું, આ ખૂણા ડીનું જો આપણે છેદગણ કરીએ તો એ બે બિંદુઓ જ આવે, કે બિંદુ એ, આ બિંદુ છે ખૂણો નહીં, આ બિંદુ એ અને બિંદુ સી. એટલે આ રીતે ખાલી બે અંત્ય બિંદુથી જો હોય તો એ સામસામેના ખૂણા છે. એટલે આ રીતે આપણે પાંચ પાસેની બાજુ, પાંચ પાસેના ખૂણા, સામસામેની બાજુ અને સામસામેના ખૂણા, એ ચારેયનું આપણે ગણની ભાષામાં